દીવના ધોધલા બીચ ખાતે પર્યાવરણ શિક્ષણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. ભારતભરમાં 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહેલ છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે SICOM દ્વારા ભારતના બ્લુ ફ્લેગ એવોર્ડ વિજેતા બીચ પર રાષ્ટ્રીય સ્તરનું પર્યાવરણીય શિક્ષણ અભિયાન યોજવાનું નક્કી કરવામાં આવેલ હોય, જે અંતર્ગત ભારતના 10 બ્લુ ફ્લેગ વિજેતા બીચો પર ઇન્વેસ્ટનું આયોજન કરવામાં આવી રહેલ છે, જે અંતર્ગત બીચની યથાવત સ્થિતિ કેળવણી સાથે પ્રકૃતિની સાથે સદભાવમાં મનોરંજનનો આનંદ લેવા હેતુ લોકોમાં નિરંતર જાગૃતિ લાવવા અને તેઓને શિક્ષિત કરવા માટે ભારતના 10 બ્લુ ફ્લેગ બીચો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહેલ છે. આ સંબંધિત દીવના ઘોઘલા બીચ પર દરિયાઈ પ્રદૂષણ ઘટાડવાના મહત્વ પર જાગૃતિ સંબંધિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીવના બ્લુ ફ્લેગને સન્માનિત થયેલ ઘોઘલા બીચ પર પ્રદૂષણ ઘટાડવાના મહત્વ પર જાગૃતિ સંબંધિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. દીવ પ્રશાસનના ટુરિઝમ વિભાગના સૌજન્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, દીવ પ્રવાસન નિયામક અધિકારી હરમિંદર સિંહ, સાયકોમના પ્રોજેક્ટ એન્જિનિયર સૌરભ શર્મા, માહિતી સહાયક પ્રશાંત જોશી, બાલભવન બોર્ડના ડાયરેક્ટર પ્રેમજીત બારિયા, કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ દ્વારા બીચ સાઇટ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જ્યારે દીવ બાલભવન બોર્ડ દ્વારા દરિયાઈ પ્રદૂષણ પર આધારિત દિવાલ અને બીચ પેઇન્ટિંગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પેઇન્ટિંગનો શુભારંભ કરાયો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમની ચિત્રકલાને પ્રદર્શિત કરી. આ કાર્યક્રમ દ્વારા દરિયા કિનારાના સંરક્ષણ, રક્ષણ, સ્વચ્છતા અને કેળવણી અંગે લોકોને જાગૃતિ અને શિક્ષિત કરવા હેતુ ખાસ સંદેશો પાઠવવામાં આવ્યો હતો અને દરિયા કિનારાના રક્ષણમાં લોકભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ડેનમાર્કના ફાઉન્ડેશન ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા તાજેતરમાં પ્રવાસન સિઝન 2021-22 માટે ભારતના 10 બીચને પાણીની ગુણવત્તા, તબીબી સાધનો, સુરક્ષા વ્યવસ્થા, લાઇફ ગાર્ડ, પ્રાણીસૃષ્ટિનું રક્ષણ, વનસ્પતિનું રક્ષણ, જાગૃતિના પ્રયાસો વગેરે જેવા 33 આંતરરાષ્ટ્રીય માપદંડો પર ઉત્તીર્ણ થવા પર બ્લુ ફ્લેગ એનાયત કરવામાં આવેલ છે, જેમાંથી 8 બીચને સતત બીજા વર્ષે પણ બ્લુ ફ્લેગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જેમાં દીવના ઘોઘલા બીચનો પણ સમાવેશ કરાયો છે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.